ઈસુદાન ગઢવી આજે કરોડો ગુજરાતીઓની આશા છે. પરિવર્તન માટેની આશા, બદલાવ માટેની આશા. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. શેખાદમ આબુવાલાની આ પંક્તિઓમાં જુનૂન ટપકે છે અને કંઈક કરી છૂટવા માટેની તાલાવેલી છે. આ તમામ વસ્તુઓનો સરવાળો કરો એટલે મનમાં એક ચહેરો ઉપસી આવે છે. તે ચહેરો એટલે ઈસુદાન ગઢવી. એ ઈસુદાન ગઢવી જે આજે ગુજરાતના કરોડો લોકોની આશા છે, ગુજરાતના પરિવર્તન માટેની લડાઈનો અડીખમ યોદ્ધો છે. જામનગર જિલ્લાના પીપાળિયા ગામે 10 જાન્યુઆરી 1982 ના દિવસે સામાન્ય ચારણ પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા ખેરાજભાઈ પોતે ખેડૂત અને આખો પરિવાર પણ ખેતી સાથે જ સંકળાયેલો. ચારણ કુળના વારસા પ્રમાણે ઈસુદાન પણ બાળપણથી જ બોલવામાં ભારે પ્રભાવશાળી અને ભણવામાં પણ હોશિયાર. ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચતા સુધીમાં લોકો માટે કંઈક કરવાની ભાવના તેમને પત્રકારત્વ તરફ દોરી ગઈ. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો અને પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. વિવિધ મીડિયા ચેનલ સાથે કામ કર્યું અને તે દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરી પણ કરી. કરોડો રૂપિયાના કૌભાંડો પણ ઉજાગર કર્યા અને સરકારની ઊંઘ પણ હરામ કરી. આ પાલિતાણા રોડ નો છે, જનતા જાગૃત થઈ છે એનો આ નમૂનો છે, પણ હજી સરકાર અને તંત્ર જાગૃત નથી થયું. હું તો એમ કહું છું કે આ વિડીયો આવે, આ ચેનલ માં ચાલે, લોકોના ફેસબુક ઉપર આપે, અને હજી કોન્ટ્રાક્ટર ને અધિકારી ફરતા હોય, કોન્ટ્રાક્ટર ના અધિકારી ને મૂડાની જેમ ખેંચે એમ ખેંચી લો. એક નીડર પત્રકાર તરીકે તેમને ઓળખ મળી. ત્યારબાદ 2015 ના વર્ષમાં ગુજરાતી મીડિયાના સૌથી યુવાન ચેનલ હેડ તરીકે VTVમાં જોડાયા. મૂળ ખેડૂત પરિવારનું સંતાન અને ખેડૂતોની દુર્દશાથી દુઃખી પણ ખરા, જેથી ખેડૂતોની સમસ્યાઓને છાપામાં જ્યાં એક કોલમનું સ્થાન મળતું તેની સામે ઈસુદાન ગઢવીએ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે થઈને 1.5 કલાકનો શો ચાલુ કર્યો. આ શો એટલે મહામંથન. નમસ્કાર દર્શક મિત્રો, તમારા કાર્યક્રમમાં મહામંથનમાં તમારું સ્વાગત છે. આ મહામંથનના માધ્યમથી ઈસુદાન ગઢવીએ સરકારી તંત્ર, નેતાઓ અને અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી. આ શોના માધ્યમથી ઈસુદાન ગુજરાતના ઘરે ઘરે પહોંચ્યા અને અપાર લોકચાહના મેળવી. ઈસુદાન ગઢવી ગુજરાતની પીડિત, શોષિત અને સુવિધા વિહોણી જનતાનો પ્રખર અવાજ બન્યા. શોની લોકપ્રિયતા એવી કે શોના ટાઈમે ગામડાઓમાં કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય, ત્યાં સુધી કે સરકારી તંત્રથી થાકેલા લોકો પોતાની સમસ્યા કે મુશ્કેલીની રજૂઆત ઈસુદાન ગઢવીને કરવા આવતા. આવી રજૂઆતો માટે લાંબી લાઈનો લાગતી. ઈસુદાનભાઈ પોતાનાથી શક્ય તેટલી મદદ કરતા, પરંતુ પત્રકાર તરીકે તેમની પણ મર્યાદા હતી. નિંભર તંત્ર સામે તેઓ પણ મજબૂર હતા. તેવામાં કોરોના મહામારીએ આપણી સરકારી સિસ્ટમ અને રાજકારણનો વર્વો ચહેરો બતાવ્યો. આ તમામ બાબતોથી વ્યથિત ઈસુદાન ગઢવીએ પત્રકારત્વની દુનિયાને અલવિદા કર્યો. ગરીબ પ્રજાને બેફામ લૂંટ ચાલી એવું કહીશ. આ એ સમય હતો જ્યારે તેઓ કારકિર્દીની ટોચ પર હતા. લાખો રૂપિયાનો પગાર હતો અને અપાર લોકપ્રિયતા પણ હતી. જો કે તેમના મનમાં તો ગુજરાતની જનતા માટે કંઈક કરવાની ખેવના હતી. તેમને થયું કે સિસ્ટમને ફરિયાદ કરવી એના કરતા સિસ્ટમનો ભાગ બનીને જ સમસ્યાઓનું નિવારણ લાવી શકાય. સમાજ સેવાની આ ભાવના સાથે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. મેને કહા યેશુદાનજી આમ આદમી પાર્ટી જોઈન કર રહે હૈ. કહેતા અચ્છા, વો કહેતા યેશુદાન તો ગુજરાત કા કેજરીવાલ હૈ. તો યેશુદાન જી ગુજરાત કી જનતા આપકો બહોત પ્યાર કરતી હૈ, આપકો હીરો કે રૂપ મે દેખતી હૈ. તે પણ રાજકારણ કરવા માટે નહીં, પણ બદલવા માટે. અને આ સિદ્ધાંત સાથે જ કામ કરતી આમ આદમી પાર્ટીમાં જોડાયા. એવી પાર્ટી જે નેતાઓની નહીં પણ સામાન્ય માણસોની પાર્ટી છે, જે સતત લોકો માટે કામ કરી રહી છે, જેણે રાજકારણમાં આવીને નોખો ચીલો ચિતર્યો છે. અરવિંદ કેજરીવાલની જન ઉપયોગી નીતિઓ તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષાની ક્રાંતિનો લાભ
ગુજરાતના લોકોને પણ મળે તે માટે ઈસુદાન ગઢવી પણ પ્રતિબદ્ધ બન્યા. અરવિંદ કેજરીવાલે તો ઈસુદાનભાઈને ગુજરાતના કેજરીવાલનો વિરોધ પણ આપ્યો છે. પત્રકાર હતા ત્યારે પણ સતત લોકો માટે અવાજ ઉઠાવ્યો, સંઘર્ષ કર્યો અને હવે રાજનીતિમાં આવ્યાના પહેલા દિવસથી જ ગુજરાતના છેવાડાના માણસની સુખાકારી અને ગુજરાતના પરિવર્તન માટેની લડાઈ લડી રહ્યા છે અને સત્તાધીશોને પડકાર ફેંકી રહ્યા છે.